नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 17 ऑक्टोबर 2022 जोईए आजना समाचार। गुजरात विधानसभा की चूंटणी पड़गम वागी रहा है त्यारे जैन समाज 18 उम्मीदवारों ने टिकट मळे ते माटे राजकीय पक्षों पास मांगणी करशे। गुजरात विधानसभा की चूंटणी पड़गम वागवाना शुरू थई गया छे। चूंटणीनी जाहेरात थवानी घड़ीओ गणाई रही छे त्यारे आ वखते ओछा में ओछा 18 जैन उम्मीदवारों ने टिकट आपवामां आवे तेवी रजूआत जैनों द्वारा विविध पक्ष ने करवामां आवशे। जे पण पक्ष वधुमां वधु जैन उम्मीदवार ने टिकट आपशे अने शत्रुंजय महातीर्थनी पवित्रता जलवाई रहे तेवी सुरक्षानी खातरी आपशे तेने ज चूंटणी वखते टेको आपवामां आवशे तेवी जैन समाजनी आजे अमदावाद खाते योजायेली बेठकमां निर्णय लेवामां आव्यो। समग्र राज्यमां जैनोनी वस्ती अंदाजे 30-35 लाख જ્યારે અમદાવાદમાં 5 લાખ જેટલી છે। અમદાવાદ ખાતે આજે જૈન શ્વેતાંબર મહાસંઘની કારોબારીની બેઠક યોજાઈ હતી। અમદાવાદ ઉપરાંત વડોદરા, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, ભુજ એમ 15 જેટલા શહેરમાંથી જૈન સંઘના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં મુખ્યત્વે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જૈન ઉમેદવારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાતના વિવિધ જૈન આગેવાનોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ જૈન ઉમેદવારો ઊભા રહે તો તેને જીતાડવા માટેની સંપૂર્ણ શક્તિ લગાવવાનો નિર્ધાર કર્યો હતો। આ અંગે સમગ્ર જૈન શ્વેતાંબર તપાગચ્છ મહાસંઘના સેક્રેટરી પ્રણવ શાહે જણાવ્યું કે આ બેઠકમાં શ્રી શત્રુંજય મહાતીર્થ વગેરે જૈન તીર્થોની પવિત્રતા જળવાયેલી રહે અને તેની સુરક્ષાની ખાતરી જે પણ કોઈ પક્ષ આપે તેઓને આગામી વિધાનસભામાં મત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। અમદાવાદમાં જ 4 લાખથી પણ અધિક જૈનોની વસ્તી છે, ઉપરાંત સુરત, વડોદરા, ભુજ, રાજકોટ વગેરે મોટા મોટા શહેરોમાં પણ વિશાળ સંખ્યામાં જૈનો વસેલા છે। કમસે કમ 18 જેટલા જૈન ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જૈન સંઘના આગેવાનો આગામી દિવસોમાં વિવિધ પક્ષના આગેવાનોને મળી પોતાની માંગણી સંદર્ભે રજૂઆત કરશે। જે પણ પક્ષ આ માંગણીઓ સ્વીકારશે તેમને જ ચૂંટણી વખતે જૈનો દ્વારા ટેકો આપવાની વિચારણા થઈ રહી છે। આ બેઠક બાદ તપગચ્છાધિપતિ મનોહર કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, ગચ્છાધિપતિ રાજયશ સુરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોના આશીર્વાદ લીધા હતા। તેઓએ જીવદયા, પાંજરાપોળ આદિમાં સહાયરૂપ થાય તેમજ તીર્થોની રક્ષા વધે, શત્રુંજય મહાતીર્થ આદિ તીર્થોમાં પવિત્રતા વધે અને સુરક્ષા પૂરતી થાય તે માટે જે પણ કાંઈ યોગ્ય જણાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલ ભાજપમાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાકેશ શાહ એમ 3 જૈન ધારાસભ્યો છે। અમદાવાદમાંથી 3 તેમજ રાજકોટ, જામનગર, કચ્છ, સુરત, વડોદરા જેવી બેઠકો માટે જૈન સમાજને વગેરે સ્થળોએ ટિકિટ અપાય તેવી માંગ કરાશે। જૈન સમાજની કઈ માંગણીઓ છે કે 18 જૈન ઉમેદવારોને ટિકિટ ફાળવી, શ્રી શત્રુંજય મહાતીર્થ વગેરે જૈન તીર્થોની પવિત્રતા જળવાયેલી રહે અને તેની સુરક્ષાની ખાતરી, સંસ્કૃતિની મર્યાદા જાળવે વગેરેમાં માંગણીઓ ઉતારવામાં આવી હતી। જૈન સમાજની માંગણી છે કે શ્રી શત્રુંજય મહાતીર્થ વગેરે જૈન તીર્થોની પવિત્રતા જળવાયેલી રહે અને તેની સુરક્ષાની ખાતરી, સંસ્કૃતિની મર્યાદા જાળવે વગેરે માંગણીઓ ઉચ્ચારવામાં આવી હતી। બ્રેકિંગ ન્યૂઝ, ડેન્ગ્યુ ફેલાવતો એડિસ નામનો આતંકવાદી મચ્છર તમારા ઘરમાં છુપાઈને બેઠો હોઈ શકે છે। દિવસ દરમિયાન ડંખનો પ્રહાર કરતો આ આતંકવાદી મચ્છર સ્વચ્છ અને સંગ્રહિત પાણીમાં ઉત્પન્ન થાય છે અને તેના પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા તમારા ઘરની આસપાસ પાણીની ટાંકી હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો। બિન ઉપયોગી પાત્રો, વાહનોના ભંગાર, ટાયરો વગેરેનો નિકાલ કરો અને સ્વચ્છતા જાળવો। ફૂલદાની, છોડના કુંડા, પક્ષીકુંડ, વોટર કુલર, ફ્રીજની ટ્રેને નિયમિત રીતે સાફ કરો। લાંબી બાયના કપડા પહેરવા, મચ્છરનાશક સ્પ્રે, અગરબત્તી, વેપોરાઇઝર દિવસ દરમિયાન ઘર કે ઓફિસમાં ઉપયોગમાં લો અને મચ્છરદાનીનો ઉપયોગ કરો અને જો તાવ આવે તો વધુ માત્રામાં પ્રવાહી લો, પૂરતી ઊંઘ લો તેમજ તુરંત જ તબીબની સલાહ લો। આવો સૌ મળીને આતંકવાદી મચ્છરની ઘૂસપેઠ રોકીએ અને ડેન્ગ્યુનો વિનાશ કરીએ। ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, હાઇપરટેન્શન, હાર્ટ બ્લોકેજ
वगैरह अनेक रोगों की सारवार माटे एक डिवाइस मशीन की शोध थई छे, जेनु नाम छे ई मेडिका, इलेक्ट्रॉनिक मेडिकल डिवाइस। आ टेक्नोलॉजी की मदद थी सारवार करवामां आवे छे। केदार ग्लोबल दर्दीओने अजमायशी धोरणे सारवार विनामूल्ये ऑफर करे छे। भूज लायन्स हॉस्पिटल मध्ये स्लॉट बुक करावा संपर्क करो। भक्ति जोशी 8369518575, भूषण जोशी 7977057626। फ्री ऑफर 1 नवेम्बर थी शुरू थाय छे। ई मेडिका इलेक्ट्रॉनिक डिवाइस द्वारा सारवारनो अनुभव करो। दर्शक मित्रों, न्यूज ऑफ कच्छना समाचार हवे घेर बैठा उषा केबलना सथवारे चेनल नंबर 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।